નમસ્કાર, ટીવી 13 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. સમાચારની શરૂઆત કરીએ તો આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. રાજકોટ બહુમાળી ચોક ખાતે તૈયારી શરૂ કરવામાં આવી. ઉમેદવારી નોંધાવતા પહેલા સભાને પણ સંબોધિત રૂપાલા કરશે. સભા માટે વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું. હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહેશે. અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો બહુમાળી ચોક થી જૂની કલેક્ટર ઓફિસ સુધી રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બહુમાળી ચોક થી જૂની કલેક્ટર ઓફિસ સુધી રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું. તો આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરશે. રાજકોટ બહુમાળી ચોક ખાતે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી. ઉમેદવારી નોંધાવતા પહેલા સભાને સંબોધિત કરશે. સભા માટે વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં આ સભામાં કાર્યકરો હાજર રહેશે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. વધુ વિગત સાથે સંવાદદાતા સત્યમ હંસોર આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચુક્યા છે. તો જી સત્યમ, આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. રાજકોટ બહુમાળી ચોક ખાતે તમામ પ્રકારની તૈયારીઓ પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે, શું કહેશો? પુરુષોત્તમ રૂપાલા આવતીકાલે પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે. પૂર્વે જ ભાજપ છે કે તેમના દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં છે અને ઘણી તૈયારીઓને આખી ઓફ પણ આપી દેવામાં આવ્યો છે. શહેરના બહુમાળી ભવન છે કે ત્યાં પેલા જાહેર સભા સંબોધશે, ત્યારબાદ કાર્યકર્તાઓને આગેવાનો સાથે પુરુષોત્તમ રૂપાલા પોતાનું નામાંકન એટલે જે ઉમેદવારી જે ફોર્મ છે કે તે ભરવા માટે પહોંચશે. પરંતુ એ પહેલા જે ગઈકાલે પણ એક ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું, ત્યાં પણ એક સ્પષ્ટ વાત મૂકવામાં આવી હતી કે પુરુષોત્તમ રૂપાલા 19 તારીખ સુધીમાં તેમનું જે ઉમેદવારી છે કે તે પાછી ખેંચવામાં આવે આ પ્રકારની માંગ તે ઉઠી હતી. પરંતુ આવતીકાલે જોવાનું રહેશે કે જો આવતીકાલે ખરેખર પોતાનું તેમનું નામાંકન ફોર્મ ભરશે તો ક્ષત્રિય સમાજનું શું કેન્દ્ર છે. સાથોસાથ કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે બહુમાળી ચોક ખાતે અત્યંત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તેને ગોઠવી દેવામાં આવ્યો છે. જી સત્યમ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો રાજકોટ બહુમાળી ચોક ખાતે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. ઉમેદવારી નોંધાવતા પહેલા પુરુષોત્તમ રૂપાલા દ્વારા સભાને સંબોધિત કરવામાં આવશે. સભા માટે વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યો. હજારોની સંખ્યામાં કાર્યકરો ત્યાં હાજર રહેશે. અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.